વલસાડ પોલીસ એક સાંજે ત્યાં 13 તૂટેની પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. હાલની જો વાત કરીએ તો વલસાડ શહેર પોલીસ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ખાસ કરીને એસપી કચેરીથી વલસાડ તિથલ રોડ 4 રસ્તા સર્કિટ હાઉસ સુધીના જે રસ્તા ઉપર બંને બાજુ ગાડીઓ પાર્ક કરવામાં આવતી હતી, હાલ વલસાડ પોલીસ દ્વારા એ ગાડીઓ કાઢવામાં આવી રહી છે. કારણ કે ખૂબ જ મોટો ટ્રાફિકનો પ્રશ્ન આ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ઊભો થઈ રહ્યો હતો. એક તરફ વચ્ચોવચ્ચ ડિવાઈડર આવી ગયા બાદ જ્યાં રસ્તો પહોળો તો થયો છે, પરંતુ પાર્કિંગ એ રસ્તા ઉપર થઈ જવાને કારણે આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવતો નહોતો, અથવા તો આ રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા. એક સાથે એક રોડ ઉપર બે ગાડીઓ આવી જાય તો આ રસ્તો બ્લોક થઈ જતો હતો. તે સમયે છેલ્લા 2 દિવસથી વલસાડ શહેર પોલીસ દ્વારા આ રસ્તાને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. વારંવાર જે ગાડીઓ અહીં પાર્ક થયેલી હોય છે એને ટોચન કરીને જપ્ત કરવામાં પણ આવી રહી છે. પરંતુ વલસાડ શહેર પોલીસ જ્યાં એક તરફ હવે ગાડીઓ જે પાર્ક થયેલી હતી એને ટોચન કરી રહી છે, તો બીજી તરફ હવે લોકો વલસાડ શહેર પોલીસ સ્ટેશનની બાજુના રસ્તાને જ પોતાનું પાર્કિંગ બનાવી બેઠા છે. વલસાડ શહેર પોલીસ સ્ટેશનથી પાછળના તરફે તાલુકા પંચાયત તરફ જવાના રસ્તા ઉપર હવે જો તમે નજર નાખો તો બંને તરફ માત્ર ગાડીઓ જ જોવા મળશે. અહીંથી જો એકસાથે હવે બે ગાડીઓએ પસાર થવું હોય તો કોઈ પણ એક ગાડીએ પાછળ જવાનો વારો 100% આવે એમ છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે શહેર પોલીસ સ્ટેશનની બાજુમાં જ લોકોએ પોતાનું પાર્કિંગ ઊભું કરી દીધું છે, તો વલસાડ શહેર પોલીસ આ પ્રશ્નથી કઈ રીતે પોતાને બચાવશે, અથવા તો એમ કહી શકાય કે અહીં થતા ટ્રાફિકને કઈ રીતે દૂર કરશે. કારણ કે લોકોએ હવે શહેર પોલીસ સ્ટેશનના બાજુના રસ્તાને જ પોતાનું પાર્કિંગ બનાવી દીધું છે.